પતિ પત્ની વચ્ચે થતી સામાન્ય બોલાચાલી કઈ ઘડીએ ઘર કંકાસનું કારણ બની જાય છે અને તે કેટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી યમલોક પહોંચાડ્યો છે. ઘટના બની છે વ્યારાના જેતવાડી ગામે, કે જ્યાં ઘર કંકાસના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરતા હતા. આજે આ ઘરેલું ઝઘડાએ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના કંઈક એવી બની કે નદી કિનારે કપડાં ધોવા ગયેલી પત્ની ટીનાબેન ચૌધરી પાસે પતિ અશ્વિન ચૌધરી આવ્યો હતો. બંને વચ્ચે ફરી કોઈક કારણસર ઝઘડો થયો હતો, જેમાં અચાનક ટીનાબેન ચૌધરી આવેશમાં આવી જઈને પોતાના હાથમાંની લાકડાની થાપી વડે પતિ અશ્વિનભાઈના માથાના પાછળના ભાગે, ગરદનના ભાગે તથા પગના નરના ભાગે જીવલેણ હુમલો કરતા પતિનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. વ્યારા પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તાબડતોબ હત્યારી પત્નીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી પત્નીને તેના ગામમાંથી ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દીધી છે. હેમંત રાણા, જેનેશ ટીવી, તાપી. ટીનાબેન વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી ઘર કંકાસ થતો હતો. એ કારણોસર આજરોજ ટીનાબેન મીંઢોળા નદીના કિનારે કપડાં ધોવા ગયેલ તે વખતે તેમના પત્ની પતિ અને મરણ જનાર અશ્વિનભાઈ ત્યાં ગયેલા અને બંને વચ્ચે ઝઘડો તકરાર થતાં તેમને થાપીથી માથાના ભાગે માર મારતા અશ્વિનભાઈ મરણ પામેલ છે અને આ બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે. અશ્વિનભાઈ ને મોતને ઘાટ ઉતારનાર તેમની પત્ની ટીનાબેનને આજરોજ આ ગુનાના કામે પૂરતા પુરાવા પડતા અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ સી ગોહિલ વ્યારા પોલીસ સ્ટેશન નાવો કરી રહેલ છે.